ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે ચૂંટણી પૂર્ણ થયાને મહિનો વીતવા છતાં ફરી એકવાર ખેડૂતોને મળતો સિંચાઈ માટેનો વીજ પુરવઠો 8 કલાકનું રોટેશન જાહેર કરાતા ગુજરાતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે શેરડી, કેળા, શાકભાજી અને ઘઉં જેવા રવિ પાકો માટે 10 કલાક મળતી વીજળી ચૂંટણી પૂરી થતા જ સરકારે ફરી વીજળી 8 કલાકનું રોટેશન કરી દેતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઠગાઈ ગયાની લાગણી અનુભવી રહ્યા છે. વીજ ધાંધિયાથી પણ ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતોની માંગ મુજબ જો સિંચાઈ માટે વીજ પુરવઠો 12 કલાક મળે તો પાકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને પાકોને નુકસાન નહીં થાય તેવી માંગ કરી રહ્યા છે. સમસ્યા અમારી એવી છે, વીજળી બાબતે છે. અમારે એગ્રીકલ્ચર વીજળી 12 કલાક દિવસ દરમિયાન મળવી જોઈએ, પરંતુ સરકારે વિધાનસભાના ઇલેક્શન વખતે 10 કલાક આપી હતી ને એ હવે નવા શિડ્યુલ પ્રમાણે 8 કલાક દિવસના અને 8 કલાક રાતના આપવાની વાત કરે છે. આ બાબતમાં અમારું નુકસાન એ થાય કે 8 કલાક વીજળી આવે તે પણ તૂટક તૂટક સમય આવે, કંઈ પ્રોબ્લેમ હોય તો ત્યાં લાઇટ અટકી જાય, વીજળી ચાલી જાય ને ફરીથી ચાલુ થાય, તો પાણી જે આપણે પિયત આપતા હોય છે તેમાં અમુક સમયે જઈને અટકી જાય ને પછીથી બાકી રહી જાય તેમાં ફરીથી ચાલુ થાય, એટલે એ પાકને નુકસાન થાય. અમારું વીજળીમાં તમને કહ્યું કે પહેલાં અમને 8 કલાક રાતના વીજળી આપતા હતા અને જેવું વિધાનસભાનું ઇલેક્શન ડિક્લેર થયું પછી અમને રાતના 10 કલાક વીજળી આપવાનું ચાલુ કર્યું હતું અને વિધાનસભાનું રિઝલ્ટ આવ્યું અને 10 દિવસ એટલે રાતના અમને 10 કલાક પછી વીજળી આપવા લઈ ગયા અને પછી જેવું વિધાનસભાનું જેવું ઇલેક્શન ડિક્લેર થયું રિઝલ્ટ આવ્યું એટલે અમને પાછી 8 કલાક વીજળી એ લોકોએ કરી નાખી અને તે પણ નિયમિત વીજળી નથી આવતી. અમારી માંગ એક જ છે કે અમને દિવસના 12 કલાક વીજળી મળે, તેથી અમને રાતના અમારે સિંચાઈ કરવા નહીં આવવું પડે, દિવસના અમારી સિંચાઈ થઈ શકે. જો અત્યારે જે પણ ચૂંટાયેલા વિધાનસભાના ધારાસભ્યો છે એક પણ ખેડૂત વિશે કોઈ વાત કરતા નથી અને જો આ રીતના ચાલુ રહે તો અમે હવે ગાંધીગીરી રીતના દરેક ધારાસભ્યના ઘરે ગુલાબ આપીને એવી રીતના અમે ધરણા કરવાનો વિચાર કરી રહેલા છે. હાલમાં જ ઉકાઈ કાકરાપરા નહેરમાં રિપેરિંગ માટે 2 મહિના માટે 15 ડિસેમ્બરથી તારીખ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેવાની છે, ત્યારે સરકારના વીજ કાપના નિર્ણયના કારણે ખેડૂતોના ઉભા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. ખેડૂત સમાજ દ્વારા સરકારના આ નિર્ણયને તાકીદે બદલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધારાસભ્યોના ઘરે મોટી સંખ્યામાં ખેડૂતો વેલણ અને થાળી વગાડવાનો કાર્યક્રમ આપવાની ખેડૂત સમાજે ચીમકી ઉચ્ચારી હતી. 2017ની ચૂંટણી આવી એટલે આ સરકારે ખેડૂતોને જે 8 કલાક વીજળી મળતી હતી એમાં 2 કલાક વધારીને 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરી. જેવી ચૂંટણી પટ્ટી અને ભાજપની સરકાર બની એટલે 1 જાન્યુઆરીથી 2 કલાક વીજળી ઘટાડવામાં આવી રહી છે અને અત્યારે તૂટક તૂટક 8 કલાક આપવામાં આવી રહી છે. સ્વાભાવિક છે, દેશપ્રેમ અને રાષ્ટ્રહિતની વાત કરનારી ભાજપની સરકાર ખેડૂતો સાથે લાગણીના જે રીતે ખિલવાડ કરી રહી છે, ખેડૂતોમાં આક્રોશ છે. ચૂંટણી સમયના જે વચનો આપવામાં આવ્યા હતા એ વચનોથી નાસીપાસ થઈને સરકારે અલગ પ્રકારનું 2 કલાક વીજળી ઘટાડી છે. આસ્તિક પટેલ, CN24 ન્યૂઝ, સુરત.